હવે છે ને મૃત્યુ પછીનું જીવન હોય કે નહીં, જો જે લોકો ફિઝિક્સ જાણે છે ને અને જે લોકો સાયન્સમાં બહુ બધું માને છે ને, તો એ કોઈ એવી અવસ્થા જ નથી અથવા એવું કોઈ શક્યતા જ નથી કે માણસ મર્યા પછી જીવી શકે. મતલબ ભૂત પ્રેત આત્મા એવું શક્ય જ નથી, કારણ કે તમને જ્યારે નાશ કરી દેવામાં આવે, બાળી દે અથવા દાટી દે, પછી કોઈ સંભાવના જ નથી કે તમે શું કહેવાય તમારું અસ્તિત્વ રહે આ પૃથ્વી ઉપર. બરાબર છે, પણ હવે આખી આ તો સાયન્સની વાત થઈ, પણ સામાન્ય માણસોની માનસિકતા શું હોય તમને કહું કે આ જો ખરેખર એવું માનીએ ને તો પછી બધા મરી ગયા, કૃષ્ણ પણ મરી ગયા, રામ પણ મરી ગયા, બધા મરી ગયા હતા, પછી તો પતી ગઈ, એમનું અસ્તિત્વ રહે જ નહીં, પછી પતી ગયું. હનુમાનજી હોય કે જે હોય, બધા ભગવાનો જન્મ લે, બધા મર્યા. ઈસુ ખ્રિસ્ત હોય, એ બધા મરી ગયા. કોઈ પણ રીતે અસ્તિત્વ એ લોકોનું પૃથ્વી પર રહે નહીં. પણ બીજું એક આખી વાત એવી છે કે સાયન્સ પોતે જ કહે છે કે કોઈ પણ એનર્જી છે નાશ ના પામે, ખાલી કન્વર્ટ થાય. કોઈ પણ એનર્જી નાશ ના પામે, એનર્જી મતલબ હું આ બોલું છું ને, મારો શબ્દ છે એ પણ કંઈ નાશ ના પામે, એ કન્વર્ટ થાય, બીજા કોઈ એનર્જી ફોર્મમાં કન્વર્ટ થાય. તો પછી આખી વાત શેની છે? આખી વાત ભૂત પ્રેત એની બધી વસ્તુ આવે તો એનર્જી હોય ને, માણસ જીવન જીવ્યું હોય, એણે કંઈ કર્મો કર્યા હોય, કંઈ બોલ્યો હોય, વિચાર્યો હોય, એ પણ નાશ ના પામવું જોઈએ, એ ખાલી કન્વર્ટ થાય છે. તો કન્વર્ટ થઈને ક્યાંય ક્યાંક તો એનું સોર્સ હશે અને બધું રહેવું જોઈએ, અને ખરેખર રહે તો પછી એના રિએક્શન, એક પાછું કન્વર્ટ કરીને પાછું ત્યાં આવી પણ શકે ભવિષ્યમાં, માની લઈએ, અથવા ના આવે તો એ એના અસ્તિત્વ એનું છે ખરી એવું આપણે માની શકાય. અને બીજું શું કહેવાય કે જો આપણે એવું સ્વીકાર લઈએ ને કે પછી કંઈ છે જ નહીં મૃત્યુ પછી, તો માણસ છે ને બહુ આઘાતમાં આવી જાય, કારણ કે મોટાભાગના લોકો મરી જાય ને તો એવું ઈચ્છે છે કે આ મારી આજુબાજુ જ છે, મને હેલ્પ કરે છે, અને એમ જ બધું ચાલ્યા કરે છે આખી દુનિયા. એટલે આખો જે કોન્સેપ્ટ છે ને કે મૃત્યુ પછી શું છે, એ બે રીતે પૂરેપૂરો સાચો છે કે એનર્જી ક્યારે નાશ ના પામે. મતલબ તમારું કોઈ સ્વજન મરી ગયું છે તો તમારી આસપાસ તમે મદદ કરી શકે, કારણ કે એનર્જી છે, અને બાળી નાખ્યું પણ એનું માઇન્ડ વિચારો એને જે કરેલા કર્મો બધું વસ્તુ હોય એ તમને મદદ કરી શકે. બીજું સાયન્સમાં તો કહે છે કે ભાઈ એનર્જીનું સ્વરૂપ બદલાય, મતલબ એવું નહીં કે એનર્જીમાંથી એ બોલેલો શબ્દ છે મારો ફરતો રહે, એનર્જી મતલબ હીટ બની ગઈ, કદાચ બીજું કોઈ વેવ બની ગયું ને નાશ પામી ગયું, અથવા આપણે દોડ્યા હોઈએ તો એ એનર્જી છે, તો એનર્જી કન્વર્ટ થઈ ગઈ બીજી, પણ એ કે હું પાછો એની દોડવાનું મને ના આવી જાય. જે લોકો સાયન્સ જાણે છે એમને વધારે ખબર હશે કે પછી પાછું લાવવું એ મુશ્કેલ છે. જેમ પેલું ફાટી ગયું દૂધ, ભાઈ દૂધ ફાટી ગયા દૂધમાં કહું દૂધ બનાવવું હોય તો મુશ્કેલ પડી જાય. એટલે ઘણી બધી વસ્તુ એવી હોય છે કે મુશ્કેલ થઈ જાય, પણ તમે પોતાની રીતે જે ઈચ્છો એ નિયમ પકડી શકો છો કે જીવે છે કે મરે છે, પણ તમારે જીવાડવા છે મર્યા પછી, તો તમે જીવાડી શકો છો. એ કોન્સેપ્ટ મગજમાં રાખવાનો કે ભાઈ એનર્જી ક્યારે નાશ પામતી નથી. તમારી જે આજુબાજુ તમારા જે સ્વજનો મરી ગયા હોય, ટપકી ગયા હોય અથવા ગયા હોય, એમને તમારે જીવાડવા હોય તો આ જ એક ઓપ્શન છે. અને બીજું જે લોકોને ભૂત પ્રેત ને બધું હોય છે ને, તો એ તો સમજી લઉં કે એકવાર નાશ થઈ ગયા પછી પતી ગઈ વાત, એટલે ભૂત પ્રેત તો બને જ નહીં, એ છોડી દેવાનું, એ વસ્તુ થાય જ નહીં. કારણ કે ભૂત પ્રેતમાં તમે જ્યારે ઘૂસતા જશો ને, તમે મગજ મગજથી ગાંડા થતા જશો, અને ઓલરેડી ભગવાનમાં ઘૂસીને તો મગજ ગાંડું થાય જ છે, પછી પાછું ભૂત પ્રેતમાં ઘૂસીએ તો વાર ગાંડું થશે. એટલે ભગવાનને છેક સુધી માનો તો એક સમય ચાલી જશે, પણ ભૂત પ્રેતનો તો સ્વીકાર જ નહીં, કારણ કે તમે તો પાછા ભગવાનમાં માનો, તમારી પાસે એટલી બધી એનર્જી છે, તો બી ચિંતા જ છે ને, એ નહીં જ હોય. ભગવાને બધાને બચાવી રાખ્યા છે, ભૂત પ્રેત નહીં બચાવી રાખ્યા હોય, એ મારી નાખ્યા હોય, શું કરી રાખ્યા હોય, એટલે એ બધું નહીં હોય. અને ટોપિક આખો ક્યાંનો ક્યાં પહોંચી ગયો, તો એવું શું લાઈફમાં એવું થાય ક્યારેક આપણે ક્યાંકથી શરૂ કર્યું હોય ને ક્યાંના ક્યાં આપણે પહોંચી જઈએ, બહુ જ સહજ વસ્તુ છે, પણ આપણે હંમેશા કોઈ જગ્યાએ પહોંચવાનો પ્રયત્ન કરીએ ને, એમાં બધા પ્રશ્નો ઊભા થાય છે કે તમારે આ જ જગ્યાએ પહોંચવું છે. જગ્યા મતલબ તમે કહી દો કે મારે આ જ જોબ કરવી છે અથવા આવું જ કરવું છે, એ જ મોટા મોટા પ્રશ્નો છે. અરે તમે તમારા માઇન્ડને છોડી દો, પરિસ્થિતિ તમારે ડિસિઝન લેવાનું રાખો, અને જે પણ હોઈ શકે, ઘણી ઘણી વખત આપણે ધાર્યું એવું ના થાય તો સ્વીકાર કરવો પડે એનો. અને એવું જીવન અને મૃત્યુ બંને માટે છે કે આપણે ધારે એવું કંઈ પણ ના થાય તો સ્વીકાર કરો એનો, એનાથી વધારે કોઈ ઓપ્શન આપણી પાસે હોતું નથી. અને તમે બધા છે ને વિડીયો જુઓ છો, સહન કરો છો, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને તમને હજી જો કોઈ વિડીયો ગમતા હોય તો મને કહો, દર વખતે હું નહીં કહેતો કે આ વિડીયો ગમતા, આ વખતે કંઈ કહેવું નહીં, આ વિડીયો જુઓ અને બસ, ના ગમે તો વિડીયો જોવાનું બંધ કરો તો પણ હવે કંઈ મને વાંધો નહીં.
આ મોટા ભાગે છે ને 70ની આસપાસ મારો વિડીયો હશે 70. હવે 30 વિડીયો બાકી છે, 30 વિડીયો બની જશે એટલે 100 વિડીયોઝ થઈ જશે. પછી હું ડાયરેક્ટ અપલોડ કરી દઈશ અને પછી ચેનલ મારી સ્ટાર્ટ થશે. અને આશા રાખું છું કે આ વિડીયો પણ તમે જોશો અને બધા બહુ લોકો એને પસંદ કરશે. ચલો બાય બાય.